ફ્લિપકાર્ટે પોતાની જાહેરાત માટે માફી માંગી હોવાનું સામે આવ્યું છે. તેમના દ્વારા પોતાની જાહેર ખબરમાં પતિઓની ખરાબ વર્તન કરતા દર્શાવવામાં આવ્યા હતા. ત્યારે નેશનલ કાઉન્સિલ ફોર મેને આ જાહેરાતમાં પતિઓને દુરાચારી ગણાવ્યું હોવાનું કહી તાત્કાલિક અસરથી દૂર કરવા જણાવ્યું હતું. આ જાહેરાતમાં મહિલાઓ તેમની શોપિંગ બેગ ખરીદવા માટે તેમના પતિની મદદ વગર ઓનલાઈન ખરીદી કરતી જોવા મળે છે. આ જાહેરાતમાં પતિઓને આળસુ, વાહિયાત અને કામચોર કહીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે એવું માનીને પુરૂષોના અધિકાર સંગઠને તેની વિરુદ્ધ ફરિયાદ કરી અને કાર્યવાહી કરી છે. આમ ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલમાં લોકોને ખરીદી કરવા આકર્ષિત કરતી આ જાહેરાત ફ્લિપકાર્ટને જ નુકસાન પહોંચાડી રહી હોય તેવું લાગે છે. જો કે કંપનીએ આ માટે માફી માંગી છે અને તેના ગ્રાહકોને ઓનલાઈન શોપિંગ માટે પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારની જાહેરાતોનો આશરો લઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.